સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલે હાઈકોર્ટને પણ જાણ છે અને તેણે ફરી એક વખત મહાનગરપાલિકાની કામગીરી મામલે ટકોર કરી છે। હાઈકોર્ટે કહ્યું કે કામગીરી ખૂબ જ નબળી જોવા મળી રહી છે। બીજી બાજુ એડવોકેટ્સ એસોસિએશને સજેશન રજૂ કર્યા છે, જેમાં એમસીના કર્મચારીઓ પર હુમલા અંગે સોગંદનામું રજૂ કરવા આદેશ કર્યો છે। આ સાથે અસામાજિક તત્વો સામે લીધેલા પગલાંની તમામ માહિતી સાથે સોગંદનામું રજૂ કરવા આદેશ કર્યો છે। તો કોર્ટે રખડતા ઢોરને કાબૂમાં લેવા હજુ પણ કડક પગલાં ભરવા આદેશ કર્યો છે। આ ઉપરાંત હુમલાની ઘટનાઓ ઘટાડવા દરેક પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ વધારવા પણ કોર્ટે આદેશ કર્યો છે, જેમાં કોર્ટે આગામી સુનાવણી સુધી કડકમાં કડક પગલાં લેવા આદેશ કર્યો છે। આ ઉપરાંત રાજ્યની સ્થિતિ માટે પોલીસ વડાને સૂચના અપાઈ છે, જેમાં તમામ એસપી અને સંબંધિત અધિકારીઓ સાથે તાત્કાલિક મીટિંગ યોજવા સૂચના આપી છે। આ સાથે એમસીને લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ એક્શન પ્લાન રજૂ કરવા આદેશ આપ્યો છે, જેમાં તમામ 8 મહાનગરપાલિકા અને તમામ નગરપાલિકાઓને પણ એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે। આ અંગે 15 સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે। તો એક દિવસની અમદાવાદની મુલાકાતે આવેલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદમાં ગાંધી આશ્રમની પણ મુલાકાત કરી હતી। ગાંધી આશ્રમ પહોંચેલ રાહુલ ગાંધીનું સૂતરની આંટી પહેરાવી સ્વાગત કરાયું, જે બાદ તેઓએ ગાંધી પ્રતિમાએ નમન કર્યા હતા અને તેમણે ગાંધી આશ્રમની પ્રતિકૃતિ સ્વરૂપે ચરખો ભેટ અપાયો હતો। રાહુલ ગાંધીની મુલાકાત સમયે ઉપસ્થિત રહેલ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોતે આક્ષેપ લગાવ્યા કે આજ દેશમાં અને ગુજરાત લોકશાહી જોવા મળી નથી। ભાજપના શાસનમાં લોકશાહીની હત્યા કરવામાં આવી છે, જેના પગલે કોંગ્રેસ લોકશાહીને બચાવવા માટે ભારત જોડો અભિયાન શરૂ કરે છે, જે ભાગરૂપે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા। इतने समय जाएगा, किसी को नहीं मालूम है। ये हालात बन गए देश के अंदर, इसलिए आज पूरा देश चिंतित है, क्योंकि लोकतंत्र की हत्या हो रही है, संविधान की ध्वजा उड़ रही है। तो राहुल गांधी जी ने एक निर्णय किया कि मैं भारत जोड़ो आंदोलन के माध्यम से यात्रा करूंगा पूरे मुल्क की, और रास्ते भर वो संदेश देते जाएंगे। आज इस पावन धाम से उन्होंने शुरुआत करी, इसलिए वो यहाँ पर आए। अब देखा कि पावन धाम पर एक संदेश लेके जाएंगे तो मैसेज पूरे देश के अंदर जाएगा। वही भावना गांधी जी की है, और गांधी जी के जो विचार थे, जो अहिंसा की बात थी, सत्य की बात थी, उस पर चल के देश एक अखंड रह सकता है, हम सबकी भावना। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુલાકાત સમયે તેઓએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપ દ્વારા વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા બનાવવામાં આવી છે, પરંતુ જે રીતે કાર્ય કરી રહી છે તે સરદારની વિચારધારાથી વિરુદ્ધ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। ત્યારે ભાજપ નેતા ભરત ડાંગરે પ્રહાર કરતા કહ્યું કે વિશ્વ આખું સરદાર પટેલની પ્રતિમાને જોવા આવે છે, કોંગ્રેસના એક નેતા હજુ જોવા નથી ગયા। ચૂંટણી આવી એટલે કોંગ્રેસના જમીન પર મુક્ત યુવરાજ રાહુલ ગાંધી એવા નિવેદન કરે છે કે હાસ્ય કરે છે, તેવો પણ આક્ષેપ લગાવ્યો હતો। ચૂંટણી આવી એટલે આ ડૂબતી અને તૂટતી કોંગ્રેસને બચાવવા માટે જામીન ઉપર મુક્ત કોંગ્રેસના યુવરાજ હવાતિયાઓ મારી રહ્યા છે, એવા એવા નિવેદનો કરે છે કે હાસ્યાસ્પદ લાગે છે। ગઈકાલે લોટનો ભાવ એમણે લીટરમાં દર્શાવ્યો। એમનું ભાષણ લખનારા લોકોને અપીલ કરું છું કે એવું તો લખો જેથી કરીને એનું જાહેરમાં એમનો આ બુદ્ધિનું પ્રદર્શન ન થાય। તો સલામત સવારી માટે જાણીતી એસટી બસોના ધાંધિયા કોઈ નવી વાત નથી, પરંતુ આજ એસટી બસો લેટ પડવાના કારણે અમદાવાદના કૃષ્ણનગરથી ગાંધીનગર જતા સરકારી કર્મચારીઓ ખૂબ જ પરેશાન છે। તેઓ લેટ બસને કારણે સમયસર પહોંચી શકતા નથી, તો એસટીમાં મુસાફરી કરતા પેસેન્જર્સની અનેક ફરિયાદો રહે છે કે એસટી બસ તેના નિયત પોઈન્ટ પર ઉભી રહેતી નથી। તો પેસેન્જર્સની એવી પણ ફરિયાદો રહી છે કે એસટી બસમાં ડ્રાઈવર કંડક્ટર્સને બસ વિશે પૂછતા તેઓ તોછડાઈથી જવાબ આપે છે। તો એસટી બસની અનિયમિતતા અંગે એસટી સચિવે અમને કોઈ ફરિયાદ મળી જ ન હોવાની વાત કરીને હાથ અધ્ધર કરી લીધા છે। ઘણી ફરિયાદો કરી છે, અમે સીએમ સાહેબને અરજી પણ કરી છે, અને મહિલા કંડક્ટરનું હું ગેરવર્તણ એ લોકોનું ગેરવર્તણૂક બહુ જ હોય છે, જેમ કે એ લોકો જ નોકરી કરે છે, અમે તો જાણે નોકરી જ નથી કરતા, એ લોકોનું બહુ જ ખરાબ વર્તન હોય છે। મને તો ઘણા બધા અનુભવ થયા છે, અને આ બસ લેટ આવવાના લીધે અમે ઘણીવાર અમારે પાસ હોવા છતાં બી ટિકિટ કરવી પડે છે, અને રોજે ગાડી નહીં લેટ હોય, અને હું રોજે આવતો નથી, બે ત્રણ દિવસ એક વખત નોકરી હોય મારે, હા મારે ફરતી હોય, હું રોજ નથી આવતો, એટલે બે વખત કે એક વખત કઈ નક્કી ના હોય,
રખેલ ચાર રસ્તા થી જેવો વળ્યો અંદર આવવા માટે આપડે ઇન્ડિયા કોલોની આવવું હોય એટલે સાત્રી સ્ટેડિયમ આવવું હોય. તમે ક્યાંથી બસ લઈને આવો? ટ્રાફિક ના લીધે. બાપુનગર જોડે. બાપુનગર થી આવતા? હા. સરકારી કર્મચારીઓ છે બધા, ટાઈમસર પહોંચવાનું હોય છે બેન, ખબર છે ને? હા, પણ વરઘોડો નીકળે, વરઘોડો નીકળેલો તો વરઘોડો નીકળે, વરઘોડો નીકળે તો કેટલાય સમય થી મોડી જ આવે છે. અમારી જે સમય છે એનાથી 15 મિનિટ અડધો કલાક રોજનું થયું એમ, સવારનું સાંજનું હંમેશા એવું હોય.